તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડનું KYC કરવાનું ફરમાન જારી કરાયું છે, જેથી આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને પાલનપુર જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે. જોકે તંત્રની અણઆવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા 5 દિવસથી ધરમધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે. પાલનપુર જનસેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઇનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે. રેશન કાર્ડનું KYC કરાવવા વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં આવે છે, પરંતુ એક જ કાઉન્ટર હોય અરજદારોનો ભારે ઘસારો જોવા મળતા મોટાભાગના અરજદારોને 4 થી 5 દિવસના ધરમધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વિદ્યાર્થીઓએ ઠાલવ્યો હતો. આજે અમને આટલે બોલાવ્યા હતા, અમને ગામમાંથી કીધું હતું કે KYC કરાવો, સ્કૂલમાંથી બી કીધું હતું. સ્કૂલમાંથી અમે લોકો ગયા ગામમાં તો કે KYC માટે અપડેટ કરાવવું પડશે. અપડેટ કરાવવા સવારે 10 વાગ્યાના આવ્યા છીએ તો હજુ નંબર આવ્યો નહીં. બધી પબ્લિક પણ ઓળા કરે પણ હજુ નંબર આવ્યો નહીં. કંઈક કરો આના માટે. હવે શું કરીએ? અમે તો અમને સ્કૂલમાંથી કીધું હતું શિષ્યવૃત્તિ માટે, તો અમે તો કરાવવા આવીએ, હજુ નંબર આવ્યો નહીં તો અમે લોકો શું કરીએ? સ્કૂલ ચાલુ એ રજા મૂકીએ અડધી. જોકે કાળઝાળ ગરમી વચ્ચે જનસેવા કેન્દ્રમાં ભારે ધસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોય સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોને પણ ન્યાય મળતો નથી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને લાઇનમાં ઊભા રહે છે, છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોય તેવો વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જોકે આ અંગે જવાબદાર અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. છેલ્લા 4 દિવસથી અમે આવીએ છીએ, લગાતાર હવાના 6 વાગ્યા એને ઊભા રહીએ છીએ, કોલેજ બંધ કરી. આધાર કાર્ડની કોઈ હજી શક્યતા નથી, ગરમી એટલી છે અંદર, પંખાની વ્યવસ્થા નથી, અને બહાર તડકાના 6 વાગ્યાના ઊભા છીએ. હજી કોઈ ધારણ નથી ટોકન આપતા. કાલે કે ટોકન થઈ રહ્યા છે, 70 ટોકન થઈ રહે, એથી વધારે નથી તો અમારે ક્યાં જવાનું? 4 દિવસથી કોલેજમાં રજા પાડે, અભ્યાસની પરીક્ષા ચાલુ છે. હવે ટૂંક સમયમાં પરીક્ષા ચાલુ થશે, શું લખવાનું અમારે? ડિજિટલની વ્યવસ્થા થોડી કરાવો, પાન કાર્ડ આધાર કાર્ડ જેવું ઓનલાઈન વ્યવસ્થા કરાવો તો અમારે થોડી તકલીફ ઓછી થાય. સ્ટુડન્ટને, વાલીઓને, બીજા બાળકો, નાના બાળકોને હાલ અંદર લઈને આવે છે, એમને તકલીફ ના પડે એટલું ધ્યાન રાખજો મહેરબાની કરીને. બહુ તકલીફ પડે છે, એવી કાકરી ગરમી છે હાલ, પાદરવાની ખૂબ આકરું છે હાલ, અને 4 દિવસથી ઓટા મારીએ છીએ, કોઈ રગ ધગ કોઈ છે જ નહીં. હાલે અંદર ઉભારીને પરસેવો થઈને પાછી ના છૂટકે બહાર આવવું પડ્યું ગભરામણના કારણે. 4 દિવસથી ઓટા મારીએ છીએ, હજી કોઈ નિર્ણય, હજી કાલનો 5મો દિવસ ગણી લો. ધક્કા ખાઈએ સ્કૂલમાંથી, અમને અહીંયા મોકલા કે આધાર કાર્ડ અપડેટ કરાવવા, કે બારીએ જાઓ, બારીએ લાઈન કરીએ તો નહીં મળતી, અંદર બી એમ કે બહાર જાઓ, અંદર જઈએ તો બી ધક્કા મૂકી કરે, પણ અમને વ્યવસ્થા જરાય નહીં મળતી સારી. અહીંયા લાઈન કોઈ અમારી વાત જ નહીં સાંભળતું. અહીંયા જાઓ, લેડીઝની લાઈનમાં ઊભા રહીએ તો કે બારી બહાર જાઓ ત્યાં ટોકન મળે, ત્યાં જઈએ તો કે અહીંયા ટોકન મળે. આ સવારના 6 વાગ્યાના બહાર આવીને અહીંયા ઊભા હો, હેરાન થઈએ 4 દિવસથી.